દેશમાં હાલ લોકડાઉનની પરિસ્થિતિ હોય, ગરીબ લોકો તેમજ મજૂરી કરતા લોકો ઘરની બહાર નીકળી શકતા નથી, જેના કારણે તેમના પરિવાર માટે તેઓ ભોજનની વ્યવસ્થા ન કરી શકતા તેમની હાલત કફોડી બની છે. દેશમાં હાલ લોકડાઉનની પરિસ્થિતિ હોય, ગરીબ લોકો તેમજ મજૂરી કરતા લોકો ઘરની બહાર નીકળી શકતા નથી, જેને કારણે તેમના પરિવાર માટે તેઓ ભોજનની વ્યવસ્થા ન કરી શકતા તેમની હાલત કફોડી બની છે. ત્યારે પાલનપુરમાં રહેતા આવા 1500 જેટલા જરૂરતમંદ લોકોને બે ટાઈમનું ભોજન મળી રહે તે માટે પાલનપુરના અખિલ ભારતીય આંજણા યુવાન સંગઠન તેમજ રેડિયન્ટ ઇવેન્ટના યુવાનોની ટીમે ભગીરથ ભીડું ઝડપ્યું છે, જેમાં આ યુવાનો પાલનપુર ડીસા હાઈવે સ્થિત હોટેલ પર પૂરી, શાક, રોટલી, મિષ્ટાન, લાડુ, શીરો જેવું અલગ અલગ ભોજન તૈયાર કરીને અલગ અલગ 5-6 જેટલા વાહનોમાં ભરીને પાલનપુર સહિત તેમજ ગામડાઓની આસપાસ અલગ અલગ વિસ્તારોમાં જઈને લોકોને ભોજન આપી રહ્યા છે, જેમાં આ યુવાનોની ભગીરથ કામ જોઈને આ સેવા કાર્યોમાં બીજા લોકો પણ યુવાનોનો વિવિધ જરૂરિયાત ચીજવસ્તુઓ દાન આપી રહ્યા છે, જેને લઈને યુવાનો કોઈ પણ પ્રકારની અગવડત વગર લોકોને ભોજન પહોંચાડી રહ્યા છે. અશોક રાણાવાસિયા, ZSTV પાલનપુર.